Hello friends, good afternoon. I welcome you to my YouTube channel Manish Sindhi. ચાલો આજે આપણે વાત કરીએ 9 સપ્ટેમ્બર 2017 કરંટ અફેર વિશે, કે આજના કરંટ અફેરમાં શું ઇમ્પોર્ટન્ટ છે. પહેલો મુદ્દો, આપણે ઓલવેઝ ન્યૂઝપેપર કટિંગથી શરૂ કરીએ છીએ, જેની અંદર યુએસ ઓપન મિત્રો, એ ટેનિસની રમત છે. ટેનિસની મુખ્યત્વે ચાર અગત્યની રમતો હોય છે, જે ચાર પ્રકારની ચાર સ્પર્ધા જે સૌથી મોટી હોય છે, એમાંથી એક છે યુએસ ઓપન, જે વર્ષના અંતમાં રમાતી હોય છે, એટલે કે આ છેલ્લી સ્પર્ધા છે. એમાં યુએસ જે છે એ યુએસ ઓપન યુએસમાં રમાય છે, અને પહેલી વાર એવું બન્યું છે કે જે ટુર્નામેન્ટ જ્યાં રમાતી હોય ત્યાંના જ બે પ્લેયર ફાઇનલમાં, બંને બે પ્લેયર ત્યાંના જ હોય. મિત્રો, સેમિફાઇનલમાં પણ ચારે ચાર પ્લેયર યુએસના હતા, એ યાદ રાખજો. એટલે કે આ 15 વર્ષમાં પહેલી વખત આવી ઘટના બની છે. સાથે સાથે ફાઇનલની અંદર કોણ આવ્યું છે મિત્રો, તો વિનસનો પરાજય થયો છે, અને સ્લોયન સ્ટીફન જે છે એનો ફાઇનલમાં પ્રવેશ થયો છે, એ ખાસ યાદ રાખજો. આટલી ઇન્ફોર્મેશન આપણે યાદ રાખવાની હોય છે. હવે મિત્રો, વાત એ છે કે જો આપ મારી યુટ્યુબ ચેનલ પર પ્રથમવાર હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલને પ્રેસ કરજો, જેથી કરીને મારા વિડીયોની માહિતી આપના સુધી બહુ સારી રીતે પહોંચી શકે. અને જો મારા વિડીયો આપને ગમે તો આ થમ્સઅપ બટન જરૂરથી લાઇક કરજો. આપનો એક થમ્સઅપ બટન મને પ્રેરણા આપે છે બીજા નવા વિડીયો બનાવવા માટે. હવે બીજા એક ન્યૂઝપેપરથી વાત કરી છે કે જો તોફાની વિમાની પ્રવાસીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હવે ખૂબ જ અગત્યનો મુદ્દો છે મિત્રો આ, કે જે એરલાઇન્સમાં સફર કરતા હોય છે, વિમાનમાં જે લોકો મુસાફરી કરતા હોય છે, જો હવે ગેરવર્તણૂક કરશે, એમનો બિહેવિયર સારો નહીં હોય, તો એમને પનિશમેન્ટ આપવામાં આવશે, એવો કાયદો પસાર થઈ ચૂક્યો છે. હવે એમાં પનિશમેન્ટ જે છે એમાં 3 કેટેગરી રાખવામાં છે. પહેલી કેટેગરી, જો શાબ્દિક ગેરવર્તણૂક, એટલે શબ્દોથી કંઈ તમે ગેરવર્તણૂક કરશો, કોની જોડે મિત્રો, કે એરલાઇન્સના કોઈ પણ સભ્ય જોડે, એટલે કે એર હોસ્ટેસ સાથે, એર કમાન્ડર સાથે, કોઈની જોડે પણ તમે જો શાબ્દિક ગેરવર્તણૂક કરશો તો તમને 3 મહિના સુધીનો તમારા પર પ્રતિબંધ લાદવામાં આવશે. એટલે કે આ 3 મહિના દરમિયાન તમે મુસાફરી નહીં કરી શકો. બીજી, જો તમે કોઈ પણ શારીરિક ગેરવર્તણૂક કરશો મિત્રો, તો તમારી પર 6 મહિના સુધીનો પ્રતિબંધ લાદવામાં આવશે. અને જો તમે કોઈ પણ કર્મચારી, એરલાઇન્સના કોઈ પણ કર્મચારીને ધમકીરૂપ આપ જીવનને ધમકીરૂપ આપશે, એટલે કે તમારી ધમકી એના માટે જો જીવનને હાનિકારક જીવી હશે, તો તમારી ઉપર 2 વર્ષથી લગાવીને આજીવન પ્રતિબંધ લાગી શકાશે. હવે આ મુદ્દો એકચ્યુઅલી અસ્તિત્વમાં આવે ક્યાંથી, શા માટે આપણે આ લો બનાવવાની, કાયદો બનાવવાની જરૂર પડી, તો હમણાં માર્ચની અંદર વાત કરીએ, માર્ચ મહિનામાં શિવસેનાના જે મેમ્બર ઓફ પાર્લિમેન્ટ છે રવિન્દ્ર ગાયકવાડ, એમણે એર ઇન્ડિયાના એક સ્ટાફ જોડે પોતાના સીટ અરેન્જમેન્ટ માટે ખૂબ જ ખરાબ રીતે વર્તન કર્યું હતું, અને લેડીઝ હતી. ત્યારબાદ આ મુદ્દો જે છે ન્યૂઝપેપરમાં ખૂબ જ ચર્ચામાં હતો, મીડિયામાં પણ ચર્ચામાં હતું, માફી માગો દરેક વ્યક્તિ એ પ્રમાણે જો ચિલ્લાઈ રહ્યું હતું. અને ત્યારબાદ આની જરૂર પડી કે હવે જો એરલાઇન્સમાં, એટલે કે એરલાઇન્સના જે સ્ટાફ જોડે કોઈ ગેરવર્તણૂક કરે, તો એના માટે આપણે લો બનાવ્યો. હવે આ લો બની ગયો છે, એની અંદર શું હશે મિત્રો, કે એની અંદર ડાયરેક્ટલી કોઈને એક કમ્પ્લેન થશે, એટલે કે કમ્પ્લેનને સાંભળવા માટે એક ઇન્ટરનલ કમિટી બનાવવામાં આવશે. હવે આ ઇન્ટરનલ કમિટીનો હેડ કોણ હશે, તો કોઈ પણ રિટાયર્ડ જજ હશે, ડિસ્ટ્રિક્ટ જજ, એ આની કમિટીનો હેડ હશે. યાદ રાખજો મિત્રો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. નો ફ્લાય એર આ જે કાયદો આવ્યો છે એનું જે કમિટી આવશે, એ કમિટી જે સાંભળશે એના ચેરપર્સન કોણ હશે, તો ડિસ્ટ્રિક્ટ જજના, એટલે કે ડિસ્ટ્રિક્ટ જજ જઈ ચૂકેલા કોઈ પણ રિટાયર વ્યક્તિ એના ચેરમેન બની શકશે. સાથે સાથે એમાં બીજા પણ મેમ્બર હશે, દોઝ રિપ્રેઝેન્ટ એરલાઇન્સ એન્ડ ફ્લાયર, એરલાઇન્સ અને ફ્લાયર સાથે સંકળાયેલા મેમ્બર્સ હશે. હવે પેસેન્જરની ફરિયાદ સાંભળવા માટે, પેસેન્જરનો પક્ષ રાખવા માટે ફ્લાયર એસોસિએશનમાંથી કોઈ હશે, કાં તો કન્ઝ્યુમર રાઇટ ગ્રુપમાંથી કોઈ હશે, અથવા કન્ઝ્યુમર ફોરમની અંદર કામ કરેલો કોઈ પણ વ્યક્તિ, રિટાયર વ્યક્તિને એક કસ્ટમરના રિપ્રેઝેન્ટેટિવ તરીકે ત્યાં કમિટીમાં રાખવામાં આવશે. હવે આ જે કમિટી છે, એ કમિટીને જો કમ્પ્લેન કોણ કરશે મિત્રો, શું ડાયરેક્ટલી કોઈ પણ એમ્પ્લોય જો થશે વિમાનની અંદર, તો એ કમ્પ્લેન કરશે? ના, એવું નથી. હવે આ જ્યારે પણ જે વિમાનની અંદર પ્રોબ્લમ થાય, તો એ વિમાનનો જે પાયલોટ હશે ઇન કમાન્ડ, એટલે કે જે વખતે એ વિમાન ચાલી રહ્યું હતું ત્યારે એની અંદર જે પાયલોટ હતો, જેની પાસે કમાન્ડ હતું, એ જે છે પાયલોટ, કોઈ પણ કમ્પ્લેન છે એને કમિટી જોડે મોકલશે.
હવે એ કમિટી જોડે 30 દિવસ હશે મિત્રો, ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાશે કે 30 દિવસનો સમય હશે અને આ સમય દરમિયાન એમણે ડિસિઝન લઈ લેવું પડશે અને જો ડિસિઝન ન લેવામાં આવ્યું તો 30 દિવસ પછી પેસેન્જર પર મૂકવામાં આવેલો જે પ્રતિબંધ એ હટાવી લેવામાં આવશે. એટલે કે જ્યારે પણ પેસેન્જરની અગેન્સ્ટ કમ્પ્લેન આવે અને જો પાયલોટ ઇન કમાન્ડ કમ્પ્લેન કરે કમિટી અગેન્સ્ટ, ત્યારે એ પેસેન્જરને 30 દિવસ સુધી ફ્લાઇટમાં બેસવા દેવામાં આવશે નહીં. ત્યાં 30 દિવસ સુધી એમને ઓલરેડી પ્રતિબંધ લાગી જશે. નેક્સ્ટ ન્યૂઝ છે મિત્રો ક્રિકેટથી. ક્રિકેટ અત્યારે બહુ ફેમસ છે મિત્રો, આપણને ખબર છે કે ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે જે સિરીઝ રમાઈ હતી એની અંદર વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને જસપ્રીત બુમરાહે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સાથે સાથે હવે ઇંગ્લેન્ડના એક પ્લેયર છે જેમ્સ એન્ડરસન, એમણે પણ એક વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ સુમાર કરી દીધું છે. એ થર્ડ પેસર છે એટલે કે ફાસ્ટ બોલર છે, 6th ઓવરઓલ બોલર એટલે કે વર્લ્ડમાં 6મા નંબરમાં બોલર પર છે અને ઇંગ્લેન્ડ તરફથી પહેલા જેમણે 500 ટેસ્ટ વિકેટ લીધી હોય એવા પહેલા બોલર થઈ ગયા છે. હવે વેસ્ટ ઇન્ડિઝે ગ્રેગ બ્રેથવેઇટ છે એમને આઉટ કર્યું હતું, પોતાનો 500નો શિકાર બનાવ્યો હતો. એ ખાસ યાદ રાખજો મિત્રો, ક્યાં ટેસ્ટ રમાય છે તો લોર્ડ્સમાં રમાઈ રહેલી છે. હવે પહેલા નંબરે કોણ છે તો પહેલા નંબરે વેસ્ટ ઇન્ડિઝના પેસર હતા કર્ટની વોલ્સ, એ પહેલા નંબરે છે. બીજા નંબરે જો બોલ જે ફીટ અચીવ કરી હતી એ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેગ્રાથ, જેમણે વનડેમાં 500 વિકેટ લીધી છે. આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીશું એવોર્ડથી કે એસોચેમ દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. એ એવોર્ડ માટે બેસ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ટેટ જે છે એનો એવોર્ડ એ કર્ણાટકા સ્ટેટને આપવામાં આવે છે. એટલે કર્ણાટક સ્ટેટને બેસ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ટેટનો એવોર્ડ મળ્યો છે, ખાસ યાદ રાખજો એસોચેમ દ્વારા. હવે રિસર્ચ વર્કની વાત કરીશું. અહીંયા રિસર્ચ વર્કની વાત છે કે પરાલી વન આઇસલેન્ડ છે, લક્ષદ્વીપ આઇસલેન્ડ, લક્ષદ્વીપની અંદર એક નાનકડો પરાલી વન આઇસલેન્ડ છે જે અત્યારે હાલ હવે ખતમ થઈ ચૂક્યો છે, એટલે વેનિસ થઈ ચૂક્યો છે એટલે ખતમ થઈ ચૂક્યો છે. આ આઇસલેન્ડ જે છે 1968ની અંદર અસ્તિત્વમાં હતું અને 1968થી 2003ના સુધીમાં જે કોસ્ટલ ઇરોઝન થયું, ખવાણ થયું કોસ્ટલ ઇરોઝન, એના લીધે આ પરાલી વન આઇસલેન્ડ ખતમ થઈ ગયું. આ રિસર્ચ કરવાવાળા વ્યક્તિ કોણ હતા તો એનું નામ યાદ રાખજો, આર એમ હિદાયતુલ્લા છે. કોણ તો એમણે PhD હાસિલ કરી છે હાલમાં જ 2017માં, કાલિકટ યુનિવર્સિટીએ એમને PhD આપી છે. કયા વર્ક માટે? તો એમના જે સ્ટડીઝ ઓન કોસ્ટલ ઇરોઝન પર જે સ્ટડી છે એમના માટે આપવામાં આવી છે. હવે બીજા પણ કેટલા યાદ રાખજો, જે આઇસલેન્ડ જે છે અત્યારે સોઇલ ઇરોઝનના શિકાર થઈ ચૂક્યા છે, જેમનું પર્સન્ટેજ છે કે પરાલી ટુ આઇસલેન્ડ એ પણ હવે સોઇલ ઇરોઝન 80% થઈ ચૂક્યું છે, એ બી વેનિસ થવાની તૈયારીમાં છે. થિંકારા, પરાલી 3 અને બંગરામ, આ બધા આઇસલેન્ડ જે છે ખતમ થવાની તૈયારીમાં છે. હવે કેટલાક રાજ્યના સમાચાર જોઈ લઈએ કે આસામ ગવર્મેન્ટ જે છે જેના ચીફ મિનિસ્ટર છે સર્બાનંદ સોનોવાલ, એમણે ગૂગલ જોડે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે MOU સાઇન કર્યું છે કે એમના રાજ્યની અંદર 26,000 વિલેજીસને ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે. મિત્રો આ આંકડો ખૂબ જ અગત્યનો, 26,000 વિલેજીસ અને સાથે સાથે જે ટી ગાર્ડન એરિયા છે, 1500 ટી ગાર્ડન એરિયા છે એમને પણ કનેક્ટ કરવામાં આવશે ઇન્ટરનેટની સુવિધાઓથી. હવે આ કયા પ્રોગ્રામની અંતર્ગત કરવામાં આવ્યું છે મિત્રો? તો યાદ રાખજો, ડિજિટલ લિટરસીને વધારવા માટે કરવામાં આવ્યું છે, ખાસ કરી યાદ રાખજો મિત્રો. અને એમના ચીફ મિનિસ્ટર કોણ છે? સર્બાનંદ સોનોવાલ અને BJPની ગવર્મેન્ટ છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ હોકીથી છે. હોકીના વુમેન અને મેન્સ બંને માટે હવે નવા કોચ રિક્રુટ થઈ ચૂક્યા છે કે એસ્જોર્ડ માર્ઝિની એ હોકીના નવા કોચ છે. ભાઈ ચીફ કોચ કોના? ભાઈ મેન્સ સિનિયર હોકી ટીમના છે. એ કોને રિપ્લેસ કરેલી? એના પહેલાં કોચ કોણ હતા? તો એના પહેલાં કોચ હતા રોલેન્ડ ઓટમાન્સ, જેને કાઢી મૂકવામાં આવે છે, એમની જગ્યાએ લઈને આવવામાં આવે છે એસ્જોર્ડ માર્ઝિનીને લઈને આવવામાં આવે છે. હવે વુમેન્સ સિનિયર ટીમની વાત કરીએ તો એના જે કોચ છે એ હરેન્દ્ર સિંહને બનાવવામાં આવે છે, એ ખાસ યાદ રાખજો. અહીંયા બંને કોચના નામ યાદ રાખજો મિત્રો. નેક્સ્ટ છે સ્ટેટથી, બીજે છે તેલંગાણા જે સ્ટેટ છે, તેલંગાણા સ્ટેટની વાત કરીએ છીએ કે જે મિનિસ્ટર છે નરસિમ્હા રેડ્ડી, એ ખાસ યાદ રાખજો. એમણે એક પ્લાન, પાણી બચાવ પાણી માટે એક ઇનિગ્રેશન લોન્ચ કર્યું છે, તો એની ટાઈમ વોટર એટલે કે ATM લોન્ચ કર્યું છે મિત્રો. આ ATM એકચ્યુઅલી શું છે? તો ATM હશે કે જેની અંદર પૈસા નાખો અને તેમાંથી પાણી નીકળશે મિત્રો. હવે આ ATM જે લોન્ચ કરવામાં આવ્યું છે, ખાસ યાદ રાખજો કે એ જે છે એમાં પર લીટરની પ્રાઇસ કેટલી હશે? તો 2 રૂપિયા પ્રતિ લીટર પાણી આપવામાં આવશે અને 20 લીટરના 20 રૂપિયા થશે, ખાસ યાદ રાખજો મિત્રો. હવે કેટલા એસ્ટિમેટ છે આ લોકોનો ટાર્ગેટ કેટલો છે? 200 ATM લગાવવાના છે,
જે કોને ટાર્ગેટ કરશે? તો 1.5 લાખ લોકોને ટાર્ગેટ કરશે. એના પ્રથમ ફેઝની અંદર 50 વોટર એટીએમ કરવાના છે 2018 સુધીમાં, જેને ઓપરેશનલાઇઝ એટલે કે કાર્યરત કરવાના છે. હવે આ જે KIOS દરેક જગ્યાએ આ મેં લખેલો હોય છે વર્ડ, એનો મતલબ શું થાય છે મિત્રો? તો યાદ રાખજો કે એનો મતલબ થાય છે કે સ્મોલ ઓપન ફ્રન્ટેડ હર્ટ ઓર ક્યુબિકલ ફોર્મ વિચ ન્યૂઝ પેપર રિફ્રેશમેન્ટ ટિકિટ ETC. એટલે નાનકડો, આપણે ગુજરાતીમાં કહીએ તો નાનકડી દુકાન હોય છે, ગલ્લો હોય છે, જે આપણે મોસ્ટલી અંધજનો માટે આપણે બનાવતા હોય છે. અંધજનોને સરકાર શું કરે છે, ગલ્લા, નાના નાના ગલ્લાઓ બનાવી આવે છે જ્યાં નાની નાની વસ્તુ ત્યાં વેચી શકે છે. એટલે કે પબ્લિક ટેલિફોન બૂથ આપણે જોયેલું હશે મિત્રો, એ પબ્લિક ટેલિફોન બૂથની અંદર નાનકડો બોક્સ હોય છે જેની અંદર ટેલિફોન મૂકેલું હોય છે અને લોકો દરવાજો બંધ કરીને ત્યાં યુઝ કરે. એટલી નાનકડી જે જગ્યા હોય છે એને કાયોસ કહેવામાં આવે છે. એ પ્રકારનું પણ એટીએમ નાનકડું જ હશે જેની અંદર મૂકેલું હશે અને ત્યાંથી આપણે પાણી લઈ શકીએ. હવે રેન્કિંગની વાત કરીએ કે 2018નું વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ ડિક્લેર થઈ ચૂક્યા છે. કોના દ્વારા મિત્રો? તો ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા ડિક્લેર કરવામાં આવે છે. એના આધારે વર્લ્ડની ટોપ ફર્સ્ટ થ્રી જે યુનિવર્સિટી છે મિત્રો, પહેલા નંબરે છે યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ, બીજા નંબરે છે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને ત્રીજા નંબરે છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી મિત્રો. સાથે સાથે યાદ રાખજો, ઇન્ડિયાની એક યુનિવર્સિટી છે જેણે ટોપ કર્યું છે આ લિસ્ટની અંદર, એ યાદ રાખજો. તો એક જ ઇન્સ્ટિટ્યૂટ આની અંદર ટોપ કર્યું છે આવી છે, જેનું નામ છે IISc, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર, એ આ ટોપ રેન્કિંગમાં સામેલ થયું છે. હવે આપણા ઇન્ડિયાની વાત કરીશું કે પહેલા નંબરે તો આપણું થઈ ગયું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, પણ બીજા નંબરે આપણા ઇન્ડિયાનું કયું પોતાનું? તો એ આ છે IIT બોમ્બે, ત્રીજા નંબરે IIT દિલ્હી, ચોથા નંબરે IIT કાનપુર અને પાંચમા નંબરે IIT ખરગપુર. યુનિયન ગવર્મેન્ટ વિશે ન્યૂઝની વાત કરીશું મિત્રો, કે ગવર્મેન્ટ દ્વારા ઇન વર્લ્ડ લિટરસી ડે એટલે કે 8 સપ્ટેમ્બરના દિવસે આપણે વર્લ્ડ લિટરસી ડે ઉજવીએ છીએ. એ દિવસે આપણા જે યુનિયન હોમ રિસોર્સ HRD મિનિસ્ટર જે છે એમના દ્વારા પ્રકાશ જાવડેકર, એમણે અનાઉન્સમેન્ટ કર્યું છે કે આપણે 2018માં એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવશે, સ્કૂલ ચલો અભિયાન પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવશે, જેની અંદર 70-80 લાખ સ્ટુડન્ટને ટાર્ગેટ કરવામાં આવશે કે જે હાલમાં સ્કૂલમાં જતા નથી, એ લોકોને સ્કૂલ જતા કરવાના છે. એટલે પ્રોગ્રામ છે સ્કૂલ ચલો અભિયાન. એ ખાસ યાદ રાખજો ટેકલાઇન, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, HRD મિનિસ્ટર. અને આ કયા સંદર્ભમાં લોન્ચ કરવામાં આવે છે? તો વર્લ્ડ લિટરસી ડે, ઇન્ટરનેશનલ લિટરસી ડે. અને ઇન્ટરનેશનલ લિટરસી ડેનું આ કયું વર્ષ હતું મિત્રો? તો 51મું વર્ષ હતું. આગળ વાત કરીશું મિત્રો કે હાલમાં કે ટોટેનહમ્સ જે છે એ સ્ટેડિયમની અંદર એક અનોખી પીચ બનાવવામાં આવી છે, ફૂટબોલ પીચ બનાવવામાં આવી છે NFL મેચિસ માટે. એટલે કે અહીંયા જે છે પીચ ફૂટબોલ માટે પણ કામ લાગશે અને બીજા સ્પોર્ટ માટે પણ કામ લાગશે. તો એવું કેવી રીતે બનશે મિત્રો? તો અહીંયા જે પીચ બનાવવામાં આવી છે એ રિટ્રેક્ટેબલ પીચ હશે, ફર્સ્ટ દુનિયાની પહેલી રિટ્રેક્ટેબલ પીચ છે. એટલે કે સ્લાઇડિંગ પીચ કહેવાય છે મિત્રો, કે જે પીચ હશે આગળ પાછળ મૂવ કરી શકશે મિત્રો. ઉપરની પીચ હશે હટાવી શકું તો નીચેની પીચ ઓપન થઈ જશે, અને જ્યારે નીચેની પીચ ઉપરની પીચ લાવી હોય તો આપણે શું કરીશું? સ્લાઇડિંગથી અને પીચને ત્યાં લાવી શકશું. હવે આ જે છે સેફિલ્ડ એન્જિનિયરિંગ કંપની દ્વારા બનાવવામાં આવેલી છે મિત્રો, એ ખાસ યાદ રાખજો મિત્રો. અને બીજું કે અહીંયા જે રિટ્રેક્ટેબલ છે એનો મિનિંગ શું થાય છે એ ખાસ યાદ રાખજો. રિટ્રેક્ટેબલ મિનિંગ થાય છે એબલ ટુ ડ્રોન બેક ઓર બેક ઇન, મતલબ કે આપણે કોઈપણ પીચને સ્લાઇડિંગ કરીને આમ લાવી શકીએ અને એ જ પીચને આપણે પાછી લઈ જઈ શકીએ, જેને કહેવામાં આવે છે રિટ્રેક્ટેબલ પીચ. જેમ આપણે મિત્રો મોસ્ટલી ગાડી મોટી મોટી ગાડીઓની અંદર આપણે જોયું છે ઉપરનું કાચ જ્યારે સ્વિચ દબાવીએ ત્યારે ખુલી જતું હોય છે અને સ્વિચ દબાવીએ ત્યારે બંધ થઈ જાય, એને રિટ્રેક્ટેબલ કાચ તરીકે, મિરર તરીકે ઓળખવામાં આવે છે. હવે નેશનલ ન્યૂઝની વાત કરીશું કે આપણે UIDAI યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે એના ચીફ જે CEO છે AB પાંડે, એ હવે એમને ઇન્ટરિમ ચેરમેન બનાવવામાં આવે છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક GST નેટવર્કના બનાવવામાં આવે છે. સાથે સાથે એક મિત્રો યાદ રાખજો, બીજું બી પૂછાઈ શકે છે, GST હાલ ચર્ચામાં છે, GST એન્ડ નેટવર્ક જે છે એના ફર્સ્ટ ચેરમેન કોણ હતા? તો મિત્રો નવીન કુમાર. હવે GST શું છે? તો સેક્શન 8ની અંદર આવતું નોન ગવર્મેન્ટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું બેકબોન છે અને પોર્ટલ પ્રોવાઇડ કરે છે એના માટે GST રેજીમ માટે એનું રજિસ્ટ્રેશન અને ટેક્સ રિટર્ન એના માટે એક પોર્ટલ પ્રોવાઈડ કરતું ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું પોર્ટલ છે મિત્રો. નેક્સ્ટ ઇન્ટરનેશનલ ન્યૂઝ વાત કરીશું મિત્રો, પાકિસ્તાન હાલ ચર્ચામાં છે. પાકિસ્તાનના જે નવા નિયુક્ત પ્રાઇમ મિનિસ્ટર જે છે
શાહિદ ખાખાન, એમનું પૂરેપૂરું નામ મને આવડતું નથી, બધું અબ્બાસિંહ અબ્બાસ જે છે, શાહિદ ખાખાન અબ્બાસ એ કન્ટ્રીનું પોતાની એમના દેશનું 5મું ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એમણે લોન્ચ કર્યું છે. C4 પાવર પ્લાન્ટ જે ચશ્મા લોકેટેડ, ચશ્મા વિલેજમાં લોકેટેડ છે. ડિસ્ટ્રિક્ટ કયું તો મિત્રો યાદ રાખજો, મિયાનવાલી, અને પ્રોવિઝન મતલબ પંજાબમાં આવેલું, પાકિસ્તાનમાં આવેલું પંજાબ છે મિત્રો. હવે આ જે ચાસ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એની કેપેસિટી કેટલી હશે, તો 340 મેગાવોટની કેપેસિટી હશે મિત્રો, ખાસ યાદ રાખજો. અને આ ચાઇના દ્વારા સપોર્ટ કરીને બનાવવામાં આવેલું છે, એટલું પણ યાદ રાખજો. નેક્સ્ટ કે મ્યાનમારના, હાલમાં મ્યાનમારની અંદર ખૂબ જ અગત્યનો મુદ્દો ચાલી રહ્યો છે કે મ્યાનમારના જે રોહિંગ્યા મુસ્લિમ છે પોતાને સિટીઝનશીપ નાગરિકત્વ માટે અહીંયા ત્યાં ભટકી રહ્યા છે શરણાર્થી તરીકે. હવે ત્યાં મ્યાનમારના એક વ્યક્તિ છે સુ ક્યુ કી, એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું 1991ની અંદર. એમણે શું નોન વાયોલેન્ટ સ્ટ્રગલ માટે, ડેમોક્રેસી અને હ્યુમન રાઇટ માટે આપવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે આ મુદ્દો હાલમાં ચર્ચામાં છે ત્યારે ઘણા બધા લોકોએ એક ઓનલાઈન પોર્ટલ પર એક અરજી મૂકી હતી. કેટલા લોકોએ મિત્રો? 386,000થી વધુ લોકોએ change.org પર એક મિશન ચલાવ્યું હતું કે આ જે સુ ક્યુ છે એનું નોબેલ પ્રાઇઝ પાછું લઈ લેવામાં આવે. પરંતુ જે નોર્વેન નોબેલ ઇન્સ્ટિટ્યૂટ જે નોબેલ પ્રાઇઝ આપે છે એમણે કીધું કે આ નોબેલ પ્રાઇઝ પાછું નહીં લઈ શકાય. ઇન્ટરનેશનલમાંથી બીજી વાત કરીશું કે હાલમાં મેક્સિકોની અંદર એક મોટું અર્થક્વેક આવ્યું છે જેનું મેગ્નિટ્યૂડ કેટલું હતું મિત્રો? તો યાદ રાખજો મેગ્નિટ્યૂડ 8 હતું. આ જે ઓફશોર છે એ કેટલા લોકોને અસર કર્યું છે? ખાસા બધા લોકોને અસર કર્યું છે. અને ક્યાં આવ્યું છે? તો સાઉથર્ન મેક્સિકોની અંદર ચિપાસ સ્ટેટની અંદર. હવે આની આગાહી US જિયોલોજીકલ સર્વે દ્વારા કરવામાં આવી હતી, અમેરિકાના જિયોલોજીકલ સર્વે દ્વારા, કે એમણે શું કર્યું છે કે આગળ જઈને ટી સુનામીની વોર્નિંગ પણ આપી છે. હવે આજના કેટલાક MCQ જોઈશું. 9 સપ્ટેમ્બર 2017ના પહેલો MCQ છે કે ઇંગ્લેન્ડના પ્રથમ બોલર કે જેમણે 500 ટેસ્ટ વિકેટ લીધી છે તો એ કોણ છે મિત્રો? તો યાદ રાખજો જેમ્સ એન્ડરસન. ખાસ યાદ રાખજો મિત્રો ગ્લેન મેકલાર જે છે ઓવરઓલ બીજા નંબરે છે 500 વિકેટ લેવામાં. અને આ યાદ રાખજો કે 500મો જે શિકાર છે એમણે કોને કર્યો હતો મિત્રો? ક્રેગ બર્થવેટ જે વેસ્ટ ઇન્ડિઝના પ્લેયર છે મિત્રો, એ ખાસ યાદ રાખજો આટલી ડિટેલ. હવે કે કયા સ્ટેટે ટોપ કર્યું છે મેન્યુફેક્ચરિંગ એક્સલન્સ અવોર્ડની અંદર SHOMના સ્ટડી દ્વારા? તો એ છે કર્ણાટકા સ્ટેટ. નેક્સ્ટ કયા આઇસલેન્ડ, લક્ષદ્વીપનો કયો આઇસલેન્ડ જે છે એ કોસ્ટલ ઇરોઝનના કારણે વેનિશ થઈ ચૂક્યો છે, ખતમ થઈ ચૂક્યો છે હવે? તો એ છે Paraly 1, અને Paraly 2 જે છે એનું 80% ઇરોઝન થઈ ગયું છે મિત્રો, એ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ હાલમાં અહીંયા ક્વેશ્ચન બહુ ધ્યાનથી વાંચજો મિત્રો, ન્યૂ સ્પેશિયાલિસ્ટ કોચ ઓફ ધ ઇન્ડિયન વુમન્સ સિનિયર હોકી ટીમ. તો વુમન પૂછે તો એ છે હરિન્દ્ર સિંહ, અને જો મેન પૂછે તો એ આવશે SJord Marzini, સ્પેશિયલાઇઝ કોચ છે મિત્રો. નેક્સ્ટ આપ રાજવર્ધન સિંહ રાઠોડ આપણને ખબર છે, હાલમાં એમને સ્પોર્ટ મિનિસ્ટ્રી આપવામાં આવી છે, ખાસ યાદ રાખજો. એન્ડ રોલેન્ડ ઓલ્ટમાન્સ એમને જે સીન પહેલાં હોકીના કોચ હતા મેન્સ ટીમના એમને કાઢીને એમની જગ્યાએ કોને સ્થાન આપવામાં આવ્યું છે? SJord Marzini. હૈદરાબાદની અંદર જે ATM બનાવવામાં આવ્યું છે પાણી માટે, એ ATMની અંદર જે પ્યોરિફાઈડ વોટર જે છે એ કેટલા રૂપે પર લીટર આપવામાં આવશે? પ્રતિ લીટર કેટલો ભાવ હશે? તો 2 રૂપિયા પ્રતિ લીટર. અને બીજી યાદ રાખજો 20 રૂપિયામાં 20 લીટર. હવે 2018નું જે રેન્કિંગ આવ્યું છે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગની અંદર, કોના દ્વારા? ટાઈમ હાયર એજ્યુકેશન દ્વારા. તો ટોપ ઇન ઇન્ડિયાની અંદર કઈ યુનિવર્સિટી ટોપ કર્યું છે? તો એ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાં આવેલું છે મિત્રો. કઈ યુનિવર્સિટી જે છે એ વર્લ્ડ રેન્કિંગની અંદર વર્લ્ડમાં ફર્સ્ટ નંબરે આવે છે? તો એ છે યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ. નેક્સ્ટ વાત કરીશું કે સ્કૂલ ચલો અભિયાન જે છે એની અંદર 80 લાખ સ્ટુડન્ટને આપણે સ્કૂલ જતા કરવાના છે. આની જાહેરાત કયા મિનિસ્ટર દ્વારા કરવામાં આવી છે? પ્રકાશ જાવડેકર. એ કયું ડિપાર્ટમેન્ટ મંત્રાલય સંભાળે છે? તો HRD મંત્રાલય સંભાળે છે, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. હવે વર્લ્ડની પહેલી એવી રિટ્રેક્ટેબલ ફૂટબોલ પીચ ડિવાઇડ થઈ શકે છે મિત્રો, ઘણી બધી રીતે ડિવાઇડ કરીને પછી એને જોઈન કરી શકાય છે, જે સ્લાઇડિંગ ફ્રિક્શન પર હશે. એ ક્યાં બનાવવામાં આવે છે? તો એ ખાસ યાદ રાખજો લંડનની અંદર. નેક્સ્ટ GSTN જે છે એનું ફૂલ નામ શું છે? તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક, એ ખાસ યાદ રાખજો મિત્રો. UIDA જે છે એમના CEO જે છે, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફૂલ ફોર્મ આધાર, એના જે ચેરમેન છે એને ઇન્ટ્રીમ ચેરમેન બનાવવામાં આવે છે GSTના.
જીએસટીએન એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્કના એ કોણ છે? એ બી પાંડે. આગળ વાત કરીશું કે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? તો એ છે શાહિદ ખાગાન અબ્બાસી. એ પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર નવા નિયુક્ત થયા છે મિત્રો. પાકિસ્તાનના જે પીએમ છે એમણે પોતાનો 5મો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ લોન્ચ કર્યો છે. એની અંદર 340 મેગાવોટની વીજળી ઉત્પન્ન થશે મિત્રો. રિસન્ટલી એક નોબેલ ઇન્સ્ટિટ્યૂટ જે છે, નોર્વેલ ઇન્સ્ટિટ્યૂટ જે, એમણે અનાઉન્સ કર્યું છે કે નોબેલ પીસ જે આપવામાં આવ્યું હતું 1991ની અંદર ઓંગ સાંગ ક્યુ કાઈને, એને રિવોક કરવાની જે એપ્લિકેશન આવી હતી એ એપ્લિકેશન નકારી દેવામાં આવી છે. હવે મિત્રો તમારે કહેવાનું છે કે ઓંગ સાંગ ક્યુ છે એ કયા દેશના છે? તો એ મ્યાનમારના છે. નેક્સ્ટ, મેગ્નિટ્યુડ 8નું જે પાવરફુલ અર્થક્વેક છે મેક્સિકો સાઉથ મેક્સિકો ચિપાસની અંદર આવ્યું છે મિત્રો. હવે નોટેડ સાઉથ ઇન્ડિયન એક્ટર જે હતા હાલમાં એમનું નિધન થઈ ચૂક્યું છે. કોણ છે? તો આર એન સુદર્શન. સોનમ મલિક જે છે હાલમાં જ ખૂબ જ ચર્ચામાં છે મિત્રો. બોક્સિંગ સાથે રેસલિંગ સાથે સંકળાયેલી વ્યક્તિ છે, એ ખાસ યાદ રાખજો. હાલમાં રેસલિંગની ઘણી બધી સ્પર્ધાઓ થઈ રહી છે. બ્રિટિશ ગવર્મેન્ટ જે છે, અહીંયા મિત્રો બ્રિટિશ ગવર્મેન્ટ લખ્યું છે એટલે બહુ ક્લિયર થઈ જશે આન્સરની અંદર કે 2022નો જે કોમનવેલ્થ ગેમ છે એ ક્યાં યોજવાના છે. એ લોકો બર્મિંગહામની અંદર યોજવાનો છે. હવે ગૂગલ દ્વારા એક MOU સાઇન કરવામાં આવ્યો છે ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટ માટે. અહીંયા કન્ફ્યુઝ ના થતા મિત્રો, અહીંયા આસામ આન્સર નહીં આવે, અહીંયા આવશે ગુજરાત. કે ગુજરાત જે છે ડિજિટલ ગુજરાતના અંતર્ગત આપણે ગૂગલ જોડે ટાઈઅપ કર્યું છે. હવે વાત કરીશું કે જે સબસિડાઇઝ ફૂડ જે છે એ કન્સ્ટ્રક્શન વર્કર જે છે એમને આપવા માટે રિસન્ટલી કઈ ગવર્મેન્ટ દ્વારા સબસિડાઇઝ ફૂડ લોન્ચ કરવામાં આવ્યું છે? તો ગુજરાત. અને કેટલા રૂપિયામાં થાળી મળે છે આ લોકોને? તો 10 રૂપિયામાં થાળી મળે, જમવાનું મળે છે. ઇન્ડિયન આર્મી જે છે હાલમાં એમણે અનાઉન્સમેન્ટ કરી છે કે હવે જે એક ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે કે વુમેન મિલિટરી પોલીસ જે છે કેટલા લોકોની નિયુક્તિ કરવાની છે? તો 800 વુમેન મિલિટરી પોલીસની નિયુક્તિ કરવાની છે. આ ક્યારે આવ્યું છે મિત્રો? તો યાદ રાખજો, આ જે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે અનાઉન્સમેન્ટ જે છે એ ક્યાંથી આવ્યું છે? ડિફેન્સ મિનિસ્ટર. અને હાલમાં આપણા ડિફેન્સ મિનિસ્ટર કોણ છે? તો એ યાદ રાખજો. કોણ છે મિત્રો? એ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. નેક્સ્ટ, લક્ષદ્વીપનું કેપિટલ શું છે મિત્રો? તો કાવારાટી. આપણા આર્મીના જે એક્ટિંગ ચીફ છે હાલ કોણ છે? તો બિપિન રાવત એક્ટિંગ ચીફ છે મિત્રો. હવે મિત્રો આ હતા આજના કરંટ અફેર્સ. જો મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ દબાવજો જેથી કહીને મારા વિડીયો આપની જોડે પહોંચી જાય. સાથે સાથે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે ફેસબુક અને વોટ્સઅપ પર શેર કરી શકો છો અને